મ ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ઇ લર્નિંગ ક્લાસીસ ઓફ પીનમર્સી હાઈસ્કૂલ સ્ટાન્ડર્ડ ફિફ્થ સબ્જેક્ટ ગુજરાતી એમાં પ્રકરણ આઠ કીડી હતી કે હાથી હશેમાં ટેક્સ્ટબુકમાં પાના નંબર એકસો પાંત્રીસથી એકસો સાડત્રીસ સુધી કાલે આપણે ઉપરના રવિવાર એટલે કે આજ ગઈકાલ એટલે કે શનિવાર અને સોમવાર એટલે કે આવતીકાલ સુધી આપણે એ કોઠામાં કર્યું હતું પછી મેં કહ્યું હતું કે આ ખાલી જગ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું તો આજે આપણે આપણે ખાલી જગ્યા શરૂ કરીએ ખાલી જગ્યા તમને જોઈને ખબર પડશે ને કે ખાલી જગ્યામાં શું કરવાનું છે જે આવી રીતે કાઉન્સ આપેલો છે એનો ક્રિયાપદ કહેવાય એનો સરખો ઉપયોગ કરીને આપણે લખવાનું છે શું છે પહેલી ખાલી જગ્યા હું સવારે વહેલી ઊઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીંચી કરવું તો કરવું તો લખાય નહીં તો શું લખાય કરતી હતી અત્યારે તે આંગણામાં ચીંચી કરે છે ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત તમને શું આપ્યું છે કાઉન્સમાં ગાવું તો આપણે એમાં શું લખીશું ગાતા હતા તેના પછી વાંદરાભાઈ ગીત ગાવ તો શું આવશે ગીત ગાય છે તેના પછી ત્રીજી ખાલી જગ્યા રુદ્ર ગઈકાલે લગ્નમાં પૂરી શું છે ખાવું તો આપણે શું લખીશું ખાધી હતી તેના પછી ખાલી જગ્યા છે આજે શાળામાં પણ તે પૂરી ખાય છે ચોથું ખાલી જગ્યા અંકિત રજાઓમાં અમદાવાદ શું આવશે જવું તેનું આવશે ગયો હતો અત્યારે તે નડિયાદ જાય છે પાંચમી ખાલી જગ્યા જાવેદે બાગમાં ફૂલ છોડ રોપવું તો શું આવશે રોપ્યા હતા આજે તે તુલસીનો છોડ રોપે છે તો જોયું બાળકો મિત્રો આપણે યોગ્ય જે ક્રિયાપદ એટલે કે જે આપણે આજ ગઈકાલ અને આવતીકાલનો સરસ મજાનો ઉપયોગ કરીને ખાલી જગ્યા લખી જે તમારે તમારે ટેક્સ્ટબુકમાં લખી લેવાની છે આગળ આપણે જોઈએ પાના નંબર એકસોને છત્રીસ પર જુઓ બાળકો મિત્રો પાના નંબર એકસોને છત્રીસ પર શું આપેલું છે આપેલ અક્ષર અને ચિત્રને ધ્યાનથી સોરી ધ્યાનપૂર્વક જુઓ ચિત્ર આપેલા છે તમે ધ્યાનથી જુઓ સરસ મજાની રમત છે તમને મજા આવશે જુઓ આ સ્માઈલી છે એના પર શું લખેલું છે આ શબ્દ તેના પછી ઘર છે એના પર શું લખેલું છે રા પછી ત કાળી ને દી ન પ્ર શ એવી રીતે અલગ અલગ ચિત્રો આપેલા છે જે તમે તમારી બુકમાં જોઈ શકો છો તો આ બધા જ ચિત્રોને મલાવીને બે વાક્યો બને છે કયા બે વાક્ય બને છે જે મેં અહીંયા લખ્યા છે આ રાત કાઢીને દિન પ્રકાશ ભરેલો છે બીજું વાક્ય માઘતો રંગોનો મેળો તમે પહેલી વખત આ ખાલી સોરી આ સ્વાધ્યાયને જોશો તો તમને કાંઈ ખબર પડશે નહીં પણ હું જેમ કહું એમ જોતા જાઉં તો થોડુંક વિચારવાની શક્તિ વધશે જોવા લખ્યું છે ને ઉપર આ રાત કાળીને દિન પ્રકાશ ભરેલો છે ત્યાં સુધી એક વાક્ય બન્યું બીજું વાક્ય માઘ તો રંગોનો મેળો તો જોયું ને પિત્રના ઉપર લખેલા અક્ષરોના આધારે બે વાક્યો બન્યા હવે એને ચિત્રોનો ઉપયોગ કરીને નીચે શબ્દો બનાવવાના છે ચિત્ર પરથી શબ્દો બનાવો એ જ ચિત્રો આપેલા છે એ ચિત્ર ઉપરથી શબ્દો બનાવવાના જેવી રીતે કે અહીંયા જુઓ એક ચિત્ર લઈ લીધું છે આ અને બીજું ચિત્ર લઈ લીધું છે આ અને ત્રીજું ચિત્ર લઈ લીધું છે આ ચશ્મા ત્રણેય ઉપર અક્ષર કયા કયા છે આ કા અને શ તો શબ્દ કયો બની ગયો આકાશ ખબર પડી તેવી જ રીતે બીજો શબ્દ કયું ચિત્ર લઈ લીધું છે આ ઝાડનું એના પર અક્ષર કયો છે દી તેના પછી લઈ લીધું છે પાંદડું એના ઉપર અક્ષર કયો છે ન એટલે શબ્દ કયો બન્યો દીન શું શબ્દ બન્યો દીન તેવી જ રીતે બે માછલી છે એક વારમાં શું છે માં તો બે માછલી આપી તો શું થઈ જાય મા તો બાળકો મિત્રો એવી રીતે જ બીજા શબ્દો લખવાના છે જે મેં આવી રીતે તમને બુકમાં આપી દીધા છે અને તમારે પણ એવી રીતે લખવાના છે બુકમાં હવે બાળકો મિત્રો તેમાં એક એક આપ્યા હતા તેમાં આપણે શબ્દો બનાવ્યા હવે એવી જ રીતે એ જ ચિત્રોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના લખવાના છે તો તો ઘણા બધા ચિત્રો તમારે એક એક જોવા પડશે ને માછલી છે એટલે શું થઈ જાય માં હવે ઘર છે ત્યાં શું આપેલું છે રા પછી જ્યાં હાર્ટ શેપ આપેલું છે ત્યાં શું છે ઘ પછી ચોરસ આપી ત્યાં શું છે રે અને કપ આપેલું ત્યાં શું છે રમ અને કેરી તે કેરી આપેલી છે ત્યાં શું છે ગો અને ફૂલ આપેલું છે ત્યાં શું છે એટલે વાક્ય શું બન્યું મારા ઘરે રંગો છે બન્યું ને એક વાક્ય તો આ બધા શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બન્યું તેવી જ રીતે આવી રીતે બીજો નંબરના ચિત્રમાં પણ છે કે આ પહેલું છે અહીંયા શું છે આ ઘર છે ત્યાં શું છે રા પછી આજે તારો આપેલો ત્યાં શું છે તારો આપેલો ત્યાં શું છે રા છે ને આજે એક તારો તો ત્યાં બનશે કે આ રાત કાળી છે ખબર પડી તેવી જ રીતે જોઈએ આગળ પાના નંબર એકસોને સાડત્રીસ પર બાળકો મિત્રો પાના નંબર એકસોને સાડત્રીસ પર જોઈએ આપણે એ જ વાક્યોમાં છે એમાં ત્રીજું વાક્ય શું છે આભ તો રંગોનો મેળો છે દિન પ્રકાશ ભરેલો છે દિનેશને પ્રકાશ મામા ઘરે છે તો આવી રીતે તમારે પણ તમારે ટેક્સબુકમાં આને પૂરું કરી લેવાનું છે ચલો થોડુંક મોટેથી ગાઈએ શું આપેલું છે મામા કેવા શાણા ચૂંચું કરતા ગાય મિની પાસે આવે ત્યાં તો દરબા પેસી જાય આ એક નાનકડું ગીત આપ્યું છે ઉંદરમામા વિશે તો એમાં લખ્યું છે કે ઉંદરમામાં તો શાણા છે ચૂંચું કરતાં ગાય પણ મિની એટલે કે બિલાડીને જોવે તો એમના દરમાં ઉંદરમામાં ક્યાં રહે દરમાં તો એ દરમાં પેસી જાય હવે બીજું એક છે હસવાનું છે પોલીસ અને ગુનેગાર મેં તમને શીખવ્યું હતું કે બે ટપકા આપેલા હોય જોઈન્ટમાં એનો મતલબ થાય કે એ બોલે છે તો આ વાક્ય આપણે જોઈએ પોલીસ શું કહે છે તને ક્યારે જેલ થઈ છે ગુનેગારને પૂછે છે ગુનેગાર કહે છે રડતા રડતા ના સાહેબ તો બોલીસ કહે છે એમાં રડે છે શું હમણાં જ મોકલી દઉં થયું ને હસવા જેવી વાત તો અહીંયા આપણે આપણું પ્રકરણ આઠ પૂરું કરીએ છીએ તો તમે તમારી બુકમાં સરસ રીતે લખી લેજો અને તમારું જે કાર્ય છે પૂર્ણ કરી લેજો ચલો સ્ટે હો સ્ટે સેફ ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો